નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગામ આ શબ્દ સાંભળતા જ એક શાંતિનો અનુભવ થાય છે. દરેક વ્યક્તિને પોતાનું ગામ વહાલું હોય છે અને આવી વહાલપનો અનુભવ મેળવતો દરેક ગામજન પોતાના ગામને વિકાસ તરફ લઈ જવા માટે જાગૃત બન્યો છે અને પોતે સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થાય છે અને પોતાના ગામને પણ લાભાન્વિત કરે છે. કઈ રીતે કરે છે તે આપણે આજે જોઈશું. આજે અમે આપને લઈ જઈએ છીએ બાવળા, જ્યાં સરકારની વિવિધ યોજનાઓ અમલમાં મુકાય છે અને એ અંતર્ગત વિવિધ કામગીરી પણ થઈ રહી છે. તો ચાલો જઈએ બાવળા. દર્શક મિત્રો, અત્યારે આપણે ઉપસ્થિત છીએ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રૂપાલ ગામમાં અને એ ગામના જે તલાટી છે તે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ ગામમાં કેવી રીતના કામો થયા છે તે આપણે એમની પાસેથી જાણીશું. નમસ્કાર કુસુમબેન. નમસ્તે કુસુમબેન. તમારા ગામની વસ્તી કેટલી છે અને ગામ લોકોનો મુખ્ય વ્યવસાય શું છે? અમારા ગામની વસ્તી, હાલની વસ્તી 7200 છે. બરાબર. અને અમારા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. બરાબર. અને એ સાથે ગામના જે યુવા વર્ગ છે એ બાજુમાં કિરાલા ગામ છે, નજીક જ છે, 1 કિલોમીટર અંતરે. ત્યાં આગળ ઘણી બધી ફેક્ટરીઓ આવી છે અને એમાં પોતે જોબ માટે જાય છે, એટલે ત્યાં બી એમને સારી ઘણી રોજગારી મળી રહે છે. હવે કુસુમબેન, આપ અમને જણાવો કે તમારા ગામમાં સરકારી યોજના અંતર્ગત કઈ કઈ કામગીરી થઈ રહી છે? જિલ્લા પંચાયતની ગ્રાન્ટ છે, એમાં ગામમાં સેરી સેરી આરસીસી રોડ અને સીસી રોડ બનેલા છે. તેમજ જનધન યોજના મુજબ 100% દરેકના ખાતા ખોલેલા છે. અને અમારા ગામમાં ભારત સરકારની જે યોજના છે સ્વચ્છ ભારત અભિયાન, એમાં 100% શૌચાલય પૂર્ણ થયેલ છે, એટલે આ ગામ વિકાસશીલ ગામ છે. કુસુમબેન, આપ હવે એ જણાવો કે આપના ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કઈ રીતે કામગીરી થઈ છે? રૂપાલ ગામમાં જ્યારે શરૂઆતમાં આ જે યોજના, સરકારની યોજના અમલમાં આવી ને ત્યારે 70% જેવા સંડાસ શૌચાલય બાકી હતા. પછી અમે ગ્રામસભા ભરી, લોકોને ભેગા કર્યા અને એ લોકોને આ યોજના વિશે સમજાવ્યું. પછી એ લોકોના તાલુકાનો સ્ટાફ, અમારો સ્ટાફ, તલાટી, સરપંચ અને બધા ભેગા થઈ એ લોકોના ફોર્મ ભર્યા. ફોર્મ ભરી એની સાથે એ લોકોને 2 શૌચખાડા અને ઉપર પાણી ટાંકી અને બેઝિન એવો ફોટો પાડી અને એ ફોર્મ ભરી અને અમે તાલુકામાં મોકલાયું. અને તાલુકા મોકલાયા પછી એ લોકો વિધિને અઠવાડિયામાં એ લોકોના ખાતામાં ડાયરેક્ટ ચેક આવે છે, જે રકમ 12000 જેવી મોટી રકમ એ લોકોને મળે છે, જેથી એ લોકોને બી લાભ થાય છે અને સારા એવી સંડાસ બનાવી શકે છે. જનધન યોજના અંતર્ગત આપના ગામમાં કેટલા ખાતા ખુલ્યા છે? રૂપાલ ગામમાં જનધન યોજનાના જે ખાતા છે ને, શરૂઆતમાં જ્યારે આ યોજના અમલમાં આવી ને ત્યારે બેંકવાળા અમારા ત્યાં આવતા હતા અને ખાતું ખોલવા માટે લોકોને સમજાવ્યું, પણ લોકોમાં એટલી સમજ નથી. પછી સરકારે આ યોજના તલાટીને સોંપી અને અમે પોતે ગામમાં રહીને લગભગથી 1000થી ઉપર લોકોના ખાતાના ફોર્મ ભર્યા. ફોર્મ ભરીને એ ફોર્મ અમે બેંકમાં જમા કરાયા, એટલે આ ગામમાં, રૂપાલ ગામમાં 100% જનધન યોજનાના ખાતા ખુલી ગયેલા છે. હવે આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આપના ગામમાં જે શાળા પ્રવેશોત્સવ થાય છે તેમાં ગ્રામ પંચાયત કઈ રીતે મદદરૂપ થાય છે અને કોઈ વ્યક્તિ પણ હોય કે જે મદદરૂપ થતી હોય વ્યક્તિગત રીતે, તો એના વિશે થોડી માહિતી આપો. શાળા પ્રવેશોત્સવનો જ્યારે કાર્યક્રમ હોય છે ને ત્યારે સવારથી શાળામાં બાળકો, શિક્ષકો, આચાર્ય, તલાટી, સરપંચ બધા હાજર હોય છે અને પછી હાજર થઈ અને એના પહેલાં, જ્યારે 2 દિવસ પહેલાં બાળકોને શું આપવું છે, કયો પ્રોગ્રામ કરવો છે એ નક્કી કરવામાં આવે છે અને એમાં અમે ગ્રામ પંચાયત તરફથી તેમજ ગામમાં જે સારી વ્યક્તિ હોય જેને એમ થાય કે મારે બાળકોને કંઈ આપવું છે તો એ અમારી ભાગીદારીમાં અમે એ લોકોને, બાળકોને દફતર આપીએ છીએ, પેન્સિલ, કંપાસ, વાંચવાલાયક પુસ્તકો અને એમની જે જરૂરિયાતની વસ્તુ હોય એ અમે આપીએ છીએ, મદદરૂપ થઈએ છીએ. કુસુમબેન, આપના ગામમાં વૃદ્ધ પેન્શનર કેટલા છે?
રૂપાલ ગામમાં વૃદ્ધ પેન્શનરના આમ તો ફોર્મ 50થી ઉપર ભરાયા છે અને એ લોકોને ફોર્મ ભરી અને તાલુકામાં મોકલાવાના હોય છે. પછી ત્યાંથી એ લોકોને સરકારના જે નિયમો હોય એમાં આવતા હોય તો એને મંજૂર થઈ અને ડાયરેક્ટ જે તે વ્યક્તિના ખાતામાં ચેક આવતો હોય છે. એવા અત્યારે 10 કેસ રૂપાલમાં ચાલુ છે. હવે આપે જણાવો કે આપના ગામમાં સગવડો કઈ કઈ છે? રૂપાલ ગામમાં હાલ એક તો પાણીની સગવડ, 24 કલાક પાણી આવે છે અને અમારો બોર ઓપરે જે એને એવો અમે ટાઈમ આપેલો છે કે ભાઈ દર ફળીમાં 1-1 કલાક પાણી આપો બધાને, એટલે દરેક જણને પાણી મળી રહે. પ્લસ આ ગામમાં ભણવાની બી સુવિધા, શાળા બહુ સારી છે, 2 શાળાઓ છે અમારી પોતાની, એટલે ત્યાં છોકરાઓને 1-7 ધોરણ સુધીનું જ્ઞાન મળી રહે છે અને આગળ ભણવા માટે બાવળા નજીક જ છે, ત્યાં જાય છે. પ્લસ અમારા ગામમાં 100% શૌચાલય પૂર્ણ થઈ ગયેલ છે અને અમારા ગામમાં સરપંચ બી બહુ ઉત્સાહી છે કે જે દરેક કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લે છે. અમારા ગામમાં બાવળા તાલુકામાં સૌથી સારી, સારામાં સારી સરકારી મંડળી છે જે બાવળા રૂપાલ રોડ ઉપર આવેલી છે અને તેમજ 2 દૂધની ડેરીઓ છે જે બી બહુ સાંજે દરેક બહેનો ત્યાં દૂધ ભરવા જાય છે અને એક સારી એવી આવક મેળવી શકે છે. તો કુસુમબેન, આપ એક તલાટી તરીકે ફરજ બજાવો છો, તો આપના મનમાં શું છે કે આપનું ગામ કઈ ઊંચાઈએ હોવું જોઈએ, કેવું હોવું જોઈએ આપનું ગામ, તો આપના ગામ માટે આપનું સ્વપ્ન શું છે? દરેક વ્યક્તિનું એક સપનું હોય કે એનું ઘર બહુ સુંદર હોય, તો એઝ અ તલાટી માટે હું આ નોકરી કરું છું તો એ મારું ઘર બરોબર છે, મારો ઘરે હું આવું છું એટલે મારા ઘરને હું એકદમ ઉજ્જવળ બનાવવા માગું છું, એકદમ નિર્મળ બનાવવા માગું છું કે ગામના લોકોને એવું થાય કે એમને તમામ સગવડો ગ્રામ પંચાયત તરફથી મળી રહે છે. દર્શક મિત્રો, હવે અમે આપને મુલાકાત કરાવવા જઈ રહ્યા છે મિશન મંગલમના TLM સોનલબેન પટેલની, જેઓ પાસે બાવળા અને દસક્રોઈ બંનેની જવાબદારી છે. તેમની પાસેથી આપણે જાણીશું કે મિશન મંગલમ અંતર્ગત કઈ રીતે કામ કરી રહ્યા છે. સોનલબેન, આપના અંતર્ગત અંદાજિત કેટલા જૂથોની કામગીરી ચાલી રહી છે? બાવળા તાલુકામાં મારા 923 જૂથો છે અને દસક્રોઈ તાલુકામાં મારા 785 જૂથો છે. અમારા જૂથો જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે અહીંયા, જેમ કે આર્થિક પ્રવૃત્તિ અલગ અલગ હોય છે ગામડા લેવલે. અહીંયા બાવળા તાલુકાના 47 ગામ છે, એમાં 47 ગામોમાં અલગ અલગ પ્રવૃત્તિ ચાલે છે. સખી મંડળની બહેનો, મેઇન મહત્વ બચતનું છે અમારા ત્યાં બહેનોનું, કે જેથી બચત કરીને બહેનો પગભર થઈ શકે, કંઈક આગળની કામગીરી કરી શકે એ માટેનું. તો બહેનો અહીંયા જે કામગીરી કરે છે, હાલ આપણે રૂપાલ જૂથે ગામે બેઠા છીએ, તે જૂથના બહેનો છે તે કંઈક અલગ પ્રવૃત્તિ જ કરે છે કે જેમાં સખી મંડળના બહેનો ભેગા થઈને સસ્તા અનાજની દુકાન, પંડિત દીનદયાળ અનાજ ભંડાર આવે છે એ ચાલુ કર્યું છે બહેનોએ, કે જેથી બહેનોને બાજુના ગામમાં અનાજ લેવા જવું પડતું હતું આખા ગામના લોકોને, કે જેમાં અનાજ મળે ના મળે બહેનોને ઘણી બધી તકલીફ પડતી હતી. ચોમાસું હોય, શિયાળું હોય, ઉનાળું હોય, બહેનોને લાવવા લઈ જવા માટે પહેલી વાત તો બહેનો મજૂરી કરતા હતા એટલે બહેનોનો ફિક્સ ટાઈમ કોઈ હતો નહીં કે કઈ ટાઈમે એ લોકો અનાજ લેવા જઈ શકે, એટલે એ લોકોને ઘણી બધી તકલીફ પડતી હતી વાર તહેવારે બધી રીતે. તો એ બહેનો એક ભેગા થઈને નક્કી કર્યું કે કંઈક આપણે ગામમાં સારી કામગીરી કરી શકીએ. તો સખી મંડળ દ્વારા બહેનોએ જે મામલતદાર કચેરીમાંથી આ જાહેરનામું બહાર પાડ્યું કે રૂપાલ ગામે દુકાનનું આપવાની છે સસ્તા અનાજની, તો બધા બહેનોએ ભેગા થઈને રૂપાલ ગામે અનાજની દુકાન લેવા માટેની કામગીરીનું નક્કી કર્યું. બહેનોએ ફોર્મ ભર્યું મામલતદારમાંથી, તાલુકા પંચાયતમાં TDO સાહેબનાને બધા સહી સિક્કા કરાવડાયા ફોર્મમાં, અને જે ફોર્મની કામગીરી હોય એ પ્રોસેસ તાલુકા લેવલથી અમે પૂરી કરી એ લોકોએ ફોર્મ આગળ મોકલ્યું. રૂપાલ ગામે અમે લોકોએ 20 ફોર્મ ભર્યા હતા વ્યક્તિ દીઠ, એમાંથી સખી મંડળનું 1 જ ફોર્મ હતું. તો આગળ સરકાર માન્ય જે સરકારનું ખાસ એવો મહત્વ છે બહેનોને આગળ લાવવા માટેનો, એમાં બહેનોએ ભેગા થઈને આ ફોર્મ ભર્યું હતું, તો બેન પ્રાયોરિટી સખી મંડળની હોવાથી સખી મંડળને આ કામગીરી, પંડિત દીનદયાળ અનાજ ભંડારની કામગીરી બહેનોને મળેલી છે. અને 11 બહેનો અહીંયા જે કામ ગામમાં કામ કરે છે સખી મંડળનું, એ લોકો હાલ આ કામગીરી જે બાજુના ગામમાંથી લાવવી પડતી હતી એ બધી બંધ કરીને અહીંયા કામગીરી જે અનાજ વિતરણની છે એ લોકોએ બધી બહેનોએ ભેગા થઈને ચાલુ કરેલી છે અને ગામમાં હવે કોઈ પ્રોબ્લેમ નથી. બાજુના ગામમાં કોઈ લેવા જવું પડતી નથી, જ્યારે જરૂર પડે ત્યારે આ અનાજ મહિનામાં 2 વખત વિતરણ થાય છે તો બહેનો આવીને ત્યાંથી લઈ જાય છે. તો બહેનોને ખૂબ સરળ કામગીરી છે. સોનલબેન, તમે જે રીતની જવાબદારી સંભાળો છો TLMની, તો એમાં તમને જે સરકારી યોજનાઓ છે મિશન મંગલમ અંતર્ગત તમે જે કામગીરી કરો છો, તો એમાં તમને કઈ કઈ પ્રકારની મુશ્કેલી પડે છે? કે જે બહેનો પહેલા જે સખી મંડળ ચાલતો હતો એમાં બહેનોને ભાગ લેવો નતો સખી મંડળમાં, એમને તો બહુ એટલું બધું
બહેનો જાણતા નહોતા કે સખી મંડળ શું છે. તો ગામે ગામ જઈને અમે સખી મંડળ માટે ચર્ચાઓ કરી કે સખી મંડળ શું છે, સરકારની ખાસ યોજના છે, બહેનો માટેની છે ખાસ. તો સરકાર અમે જે બહેનોને આ સરકારી યોજના છે એનું મહત્વ સમજાવવા માટે અમે લોકો ગામડે ગયા. બહેનોને અમે સમજાવ્યું, પહેલા વખત કદાચ બહેનો જોડાવા માટેની અમને ના પણ પાડી કે ના બહેન અમે આવામાં નહીં જોડાઈ શકીએ. છતાં અમે એક વખત નહીં, બે વખત નહીં, અમે ત્રણ વખત ત્યાં ગયા. અમે તલાટીને મળ્યા, અમે સરપંચને મળ્યા, અમે ગામમાં મિટિંગો કરી બહેનો સાથેની, અને ત્યાં જઈને પછી અમે લોકોએ સખી મંડળની ચર્ચાઓ કરી કે જેથી બહેનોનું બચતનું મહત્વ સમજાય, બહેનો બચત કરી શકે અને પગભર થઈ શકે એ માટે. તો બહેનોએ બે ત્રણ વખત અમે લોકો જ્યારે આ ગામમાં કોઈ બી ગામ હોય ધારો કે તમે લોકો ત્યાં ગામમાં અમે લોકો જઈને બહેનો સાથે ચર્ચા કરી તો બહેનો તૈયાર થયા. પછી સખી મંડળનું કામગીરી માટે એ લોકોએ બચતનું મહત્વ સમજીને એ લોકોએ સખી મંડળો ચાલુ કર્યા. શરૂમાં તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે કે પહેલાં બહેનોને સમજાવવા, ગામમાં જવું, એ લોકો સાથે ચર્ચા કરવી, બહેનો મજૂરીએ જતા હોય તો એ લોકોને કયા ટાઈમે મળવું, એ બધું બહેનો સાથે એનું અમે નક્કી કરી અને પછી બહેનો સાથે એમના ટાઈમ પ્રમાણે અમે લોકો મિટિંગ કરીએ છીએ અને ગામ લેવલે એ લોકોના બચત મંડળની બચતની કામગીરીનું મહત્વ સમજાવીને અમે સખી મંડળની ચર્ચા કરીએ છીએ. તો પહેલાં શરૂઆતમાં મુશ્કેલી પડતી હતી પણ અત્યારે જ્યારે બહેનો બચતનું મહત્વ સમજી ગયા છીએ ત્યારે અત્યારે બહુ સરળ થઈ ગયું છે કે બહેનોમાં બચતનું મહત્વનું કોઈ પેલું એ નથી રહ્યું કે બચત કરીશું તો કંઈક આગળ આવીશું અને પગભર થઈશું. એ માટે એ લોકો હવે મંડળ બનાવવા માટે ઘણા બધા બહેનો સામેથી આવીને કહે છે કે બેન અમે મંડળ બનાવીશું. તો સોનલબેન, આ તો ખૂબ સરસ વાત થઈ કે બહેનો હવે જાતે સમજી ગયા છે કે આ યોજના અંતર્ગત અમને લાભ મળી રહ્યો છે તો અમે આ સ્વીકારીએ અને એ માટે સ્વીકારવા એ લોકો તરત તૈયાર થઈ ગયા છે. પણ હવે આપને મારો પ્રશ્ન છે કે સરકાર તરફથી તમે આ જૂથોને કઈ રીતે લાભ અપાવડાવો છો? સરકારમાં તો એવું છે કે પહેલાં બહેનો જે સખી મંડળ બનાવ્યું છે, બહેનોએ 10 કે 12 બહેનોનું ભેગું થઈને સખી મંડળ બનાવ્યું, એમાં 10 કરતાં વધારે 20 કરતાં ઓછો બહેનોનું સખી મંડળ હોય, એ સખી મંડળ અમે લોકો બનાવીએ. પછી એ બહેનો બચત કરે, બેંકમાં એ લોકોનું ખાતું ખોલાવે, પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા બે નક્કી થાય કે જેથી એ લોકોની સિગ્નેચરથી ટોટલ વહેવટ બેંકમાં થતો હોય. પછી 3 મહિના બેંકમાં થાય, બેંકના જૂથને 3 મહિના થાય, રેગ્યુલર ચોપડા હોય, રેગ્યુલર બચત હોય, રેગ્યુલર મિટિંગ હોય, રેગ્યુલર લેવડ દેવડ હોય, એ લોકોની પંચતંત્રનું પાલન કરતા હોય, તો એ જૂથોને અમે લોકોએ છે ને બેંકમાં 3 મહિના થાય પછી એ લોકોને ગ્રેડિંગ કરાવીએ છીએ અમે. અને ગ્રેડિંગ કરાવીને એ લોકોને તાલુકા પંચાયતમાં સરકાર તરફથી મળતી સહાય રિવોલ્વિંગ ફંડ કે જે એપીએલ જૂથ હોય તો 5,000 રૂપિયા, બીપીએલ જૂથ હોય તો 10-15 હજાર રૂપિયાની સહાય અમે લોકો જૂથને આપીએ છીએ કે જૂથ અંદરોઅંદર ભંડોળ કરી શકે કે જેથી બહારથી એ લોકોને વ્યાજવા પૈસા, વધારે વ્યાજે પૈસા લાવવા ના પડે અને પોતાની નાની નાની પડતી મુશ્કેલીઓમાં એ લોકો કામગીરી કરી શકે. એ માટે પછી 6 મહિના થાય જૂથને, જૂથ 6 મહિના જૂનું થાય એટલે અમે બેંકમાંથી એ લોકોને ક્રેશ ક્રેડિટ અપાવીએ છીએ, સીસી લોન. એમાં 1 લાખ રૂપિયા સુધીની લોન બહેનોને મળે છે કે જેથી કોઈ બહેનોને નાના મોટા ધંધા ચાલુ કરવા, કોઈ પ્રવૃત્તિ ચાલુ કરવી હોય તો એ પૈસામાંથી બહેનો લોકો કરી શકે છે. અને બેંકનું જે 12% કે 10% કે 11% બેંક પ્રમાણે વ્યાજ હોય એ પ્રમાણે બહેનોને અમે લોકો 5% સબસિડી ચૂકવીએ છીએ એની અંદર, કે જેથી બહેનો 12% વ્યાજ હશે તો 6 મંથ થાય 6 મહિના એટલે અમે લોકોને 5% પાછા આપીએ છીએ, વ્યાજમાં સહાય આપીએ છીએ. એટલે સરકાર તરફની આ બી એક સારી યોજના છે કે એ લોકોને પહેલાં રિવોલ્વિંગ ફંડ મળે છે, પછી 6 મહિના પછી એ લોકોને 1 લાખ રૂપિયા ક્રેશ ક્રેડિટ મળે છે અને પ્લસ એ લોકો ક્રેશ ક્રેડિટ લે પછી 6 મહિના પછી અમે લોકો છે એમને 5% ધિરાણે અમે લોકોને વ્યાજ પૈસા પાછા આપીએ છીએ. હવે આ જે તમામ જૂથો તમે ચલાવો છો તો એનું માર્કેટિંગ કઈ રીતે થાય છે? જૂથનું માર્કેટિંગ તો એવું છે કે અહીંયા હાલ જે અમે છે ને જુદી જુદી પ્રવૃત્તિ ચાલતી હોય એમાં હાલ છે ને રૂપાલ ગામે અમે લોકો ખાટલી વર્કનું બી કામ કરે છે. અમારા સખી મંડળના બહેનો કે જે ખાટલી વર્ક કરે છે એ માર્કેટિંગ અમે લોકો ધોળકાથી કરાવડાવીએ છીએ. ધોળકાથી એ લોકો ખાટલી વર્કનું કામગીરી લાવે છે, પ્લસ એ લોકો જે ભરીને ખાટલી વર્ક પૂરું થાય, ડ્રેસ મટીરિયલ કે કંઈ બીને જે લોકો વર્ક કરે છે એ લાઈન પછી એ લોકો ત્યાં આપી આવે છે. જો વધારે માલ થતો હોય તો ત્યાંથી આવીને એ લોકો લઈ જાય છે. એટલે માર્કેટિંગ અમે લોકો આ રીતનું પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી બહેનોને કોઈ તકલીફ ના પડવી જોઈએ કામગીરી બાબતે અને બહેનોનો ટાઈમ બી ના વેસ્ટ થાય એ માટે અમે લોકો માર્કેટિંગ પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી લાવવા લઈ જવામાં બહેનોને ટ્રાન્સપોર્ટમાં તકલીફ ના પડે અને પોતે એ લોકો પગભર થઈને આગળ આવી શકે અને એ લોકો 2 પૈસા કમાઈ શકે. હવે સોનલબેન, આપ એ જણાવો કે મિશન મંગલમ અંતર્ગત આ જે જૂથો કામ કરી રહ્યા છે તો એનાથી એ લોકોની અંદર એમના જીવન ધોરણમાં શું બદલાવ આવ્યો છે? પહેલા એ લોકોને કઈ રીતનું હતું ને અત્યારે એમાં શું બદલાવ આવ્યો છે? સખી મંડળ દ્વારા પહેલું તો એ લોકો બચતનું જ્યારે મહત્વ નહોતા સમજતા ત્યારે એ લોકો મજૂરી કરતા હતા, બીજું કંઈ વર્ક કરતા હતા. જ્યારે એ લોકો મંડળનું મહત્વ સમજી ગયા, બચત કરતા બહેનો થઈ ગયા, એ પછી એ લોકોએ નાની નાની બચતમાંથી ઘણી મોટી બચત એ લોકોની થી બેંકમાંથી એમણે ક્રેશ ક્રેડિટ લીધું, પછી એ લોકો આ નાની મોટી પ્રવૃત્તિ કે જે અમે ખાટલી વર્ક કરાવી
કરાવડાવીએ છીએ કે અન્ય કોઈ બી એ લોકોને આ દુકાન છે દીનદયાળ ભંડાર અનાજ ભંડારની એ પછી એ લોકોનું માર્કેટિંગ એટલું માર્કેટ એટલું એ લોકોનું ઊંચું આવ્યું બહેનોનું કે જે એ લોકો મજૂરી કરવા જતા મજૂરી વર્ગ છોડીને એ લોકો પોતે આજે ઘેર બેસીને સારી કામગીરી કરી શકે છે, બે પૈસા કમાઈ શકે. જે લોકો ખેતરમાંથી નથી એ લોકોને જે મજૂરીથી નહોતા મળતા પૈસા એ અત્યારે ઘેર બેસીને એ લોકો મેળવી શકે છે. એ લોકોને છોકરાઓ સ્કૂલમાં જતા હોય, એ લોકોનો કંઈ બી જો કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો આપણા સખી મંડળની બચતમાંથી જ એ લોકોને પાર પડી શકે છે. અને એ લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું આવેલું છે કે જે પહેલાં બહેનોએ કામગીરી નથી કરી એ બહેનો અત્યારે કામ હાલ કામગીરી પોતે કરે છે અને એનાથી બી વિશેષ કામગીરી કરી શકે એ માટે બહેનો તત્પર છે. અત્યારે બાવડા તાલુકામાં જે અમે અત્યારે હાલ આ કામગીરી ચાલે છે એ ઉપરાંત બી અમારા જે શિયાળ ગામ છે, અમારું દેવધોલેરા ગામ છે, ત્યાં અનેક નાની નાની મોટી મોટી પ્રવૃત્તિ એવી ચાલે છે કે જ્યાં શિયાળ ગામ છે ત્યાં અમારે તોરણ બનાવવાની કામગીરી ચાલે છે. પઢારના બહેનો છે એ ટોટલી તોરણની જ કામગીરી કરે છે કે તોરણની કામગીરી લોકો ઘેર બેઠા કરે છે, પ્લસ માર્કેટિંગ માટે એ લોકોનું અમદાવાદ જાય છે અને અમદાવાદ એ લોકોનું શોરૂમમાં છે, મેળાઓમાં છે, ત્યાં એ લોકોનું માલ સામાન વેચાય છે. પ્લસ દેવધોલેરા ગામ છે ત્યાં અમારું શાલનું કામગીરી ચાલે છે, બહેનો હાથવણાટની કામગીરી કરે છે, શાલને બધું બનાવે છે અને એ કામગીરી છે એ લોકો નાના મોટા મેળા હોય, રાજકોટ હોય, સુરત હોય, દિલ્હી હોય કે બોમ્બે હોય, ગમે ત્યાં નાના મોટા મેળા હોય ત્યાં એ લોકો કામગીરી માટે વેચાણ માટે જાય છે અને બહેનોને ઘણી સારી ઇન્કમ ઊભી થાય છે આવક. સોનલબેન, આપે મિશન મંગલમ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે એની ખૂબ જ સરસ માહિતી આપી, સચોટ માહિતી આપી, એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, અત્યારે અમે ઉપસ્થિત છીએ અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના રૂપાલ ગામમાં, જેનું આ જીવાપુરા પરુ છે અને જીવાપુરા પરામાં એક સખી મંડળની બહેન આપણી સાથે છે જે આપણને જણાવશે કે એ યોજનાથી કઈ રીતે લાભાન્વિત થયા. શું નામ છે તમારું? મેરાજબેન. અચ્છા મેરાજબેન, તમે સખી મંડળના સભ્ય છે બરાબર? તો આ સખી મંડળમાં કેટલા સભ્યો છે? અમે 33 જણા છે, પણ ત્રણ સભ્ય, ત્રણ જૂથ છે. એકતા છે, સહારા છે, અનમોલ છે, ત્રણ છે. અમે ટાઈમે બધા મીટિંગ કરીએ છીએ, બધા ભેગા થાય છે. 50-50 રૂપિયા અમારો જૂથ છે ને અમે બધા મીટિંગ કરીને અમે પૈસા લઈએ છીએ, પછી એનું વિતરણ કરીએ. લોન લઈએ તો પછી 10-10 હજાર રૂપિયા લોન આપે છે અમને, 1000-1000 રૂપિયા અમે મહિને પાછા આપીએ છીએ. સુજાન સખી મંડળ છે. મેરાજબેન, આ જે સખી મંડળ તમે ચલાવો છો એમાં કઈ રીતે તમે જે આખું કામ કરો છો એ કઈ રીતનું ચાલી રહ્યું છે? કઈ રીતે તમે પૈસાનું કલેક્શન કરો છો? કઈ રીતે બધાને આપો છો? અમે દર મહિને બધા ભેગા થઈએ છીએ, 1-5 તારીખ, 7 તારીખ એ રીતે ભેગા થઈએ બધા, બધી સખી મંડળની બહેનો ભેગા થઈએ. પછી બધા એકાબીજાની જોઈને લોન લીધી હોય તો એમની ચોપડીમાં બધા જમા કરાવે અને જેને હપ્તો કર્યો હોય એ હપ્તો આપી દે. પછી સખી બહેનો બધા ભેગા થઈને ફેરી જઈએ હપ્તો ભરીને. હવે મેરાજબેન, તમે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમે આ જે યોજનાનો લાભ લીધો તો એના માટે સૌથી પહેલાં તમને પ્રેરણા ક્યાંથી મળી કે હું આવી યોજનામાં ભાગ લઉં એમ, અને પછી તમે એની માહિતી ક્યાંથી મેળવી અને બધાને એના માટે કઈ રીતે તમે પ્રેર્યા કે આપણે આવી રીતનું મંડળ બનાવીએ અને આવી રીતે સરકારની આ યોજનાથી લાભાન્વિત થઈએ? અમારા જોડે બાવળા શહેર છે, ત્યાંથી અમને પ્રેરણા મળી કે બધી સખી મંડળની બહેનો ભેગા થાઓ, જૂથ બનાવો. સોનલબેન છે, સોનલબેનની અમે પ્રેરણા લીધી કે અમને થોડું શીખવાડો બધી બહેનોને. પછી આયા અમારે ત્યાં 2-3 મહિના મીટિંગ કરી, પછી અમે બધી બહેનો 12 મહિનાથી મીટિંગ કરીએ છીએ. અમે પૈસા લીધા પછી અમે એમને વિતરણ આપ્યું કે કોઈ બીમાર હોય તો આપવાનું, કોઈને સંડાસ બનાવવો હોય તો લોન આપવાની, કોઈને જરૂરિયાત વસ્તુ હોય તો અમારે એમને લોન આપવાની. પછી અમે હપ્તો કર્યો છે કે 1000 રૂપિયા હપ્તો આપવાનો, પછી અમે ગ્રામીણ બેંક છે ત્યાં હપ્તા જમા કરીએ છીએ 12 મહિનાથી. અમને ડિવિડન્ડ ફંડ 5000 રૂપિયા અમારી ખાતામાં, 2 ખાતામાં મળ્યા છે. તમારું જૂથ શું કામ કરે છે? અમારું જૂથ બધી સખી બહેનો થઈને અમે સસ્તા અનાજની દુકાનની સંસ્થા લાયા છીએ. પછી બધી બહેનો થઈને અમે વિતરણ કરીએ છીએ, 2 મહિને 2 વખત આપીએ, ખાંડ આપીએ, કેરોસીન આપીએ, ચોખા આપીએ, અનાજમાં ઘઉં આપીએ, જેવું વિતરણ અમારે. અમારી ગામમાં 7000 વસ્તી છે પણ એમાં 900 કાર્ડ છે. 900 કાર્ડમાં અમુક BPL છે, અમુક APL છે, વિધવા સહાય આંતોયકનું એ પણ છે. એટલે અમે જેવું વિતરણ આવે એવું અમે વિતરણ મહિનામાં 2 વાર આપીએ છીએ. હવે તમે આ જે કામ કરો છો બહેનો, સખી મંડળની બહેનો છે, તો તમે સસ્તા અનાજની જે દુકાનનું વિતરણનું કામ જે સંભાળ્યું છે તો એ બીજા બધા જે બહેનો સખી મંડળોમાં જે કામ કરે છે એનાથી કંઈક અલગ છે, કારણ કે બીજી જગ્યાએ ભરતકામ ને એવું બધું હોય એમાં વધારે લોકો રસ લેતા હોય,
તો જ્યારે સસ્તા અનાજની દુકાનનું તમે કરો છો તો એમાં તમે કઈ રીતે કરી શકો છો? કેમ કે એમાં બી તમને કંઈક તો પ્રશ્ન ઊભા થતા હશે. ગાડી આવે છે, માલ ઉતારવાની તકલીફ પડતા હોય તો અમે એકાદું મજૂર લઈ લઈએ, પછી જ્યારે વિતરણ કરવાનું થાય ત્યારે બે ચાર બહેનોને સંપર્ક કરીએ છીએ, એટલે તે લોકો હાજર રહે છે અને અમને વિતરણ કરાવે છે. કારણ કે ગ્રાહક કહેવાય, કોઈ બોલે બી ને કોઈ ના બી બોલે, કોઈનું સાંભળવું પડે કોઈનું ના બી સાંભળવું પડે, પણ અમે શું કહીએ, શાંતિ રાખો, અમે બધાને આપીએ છીએ. પછી બધી બહેનો ભેગા થઈને માલ અપાઈ દે છે. 3 દિવસ વેચતા હોય તો અમે 5 દિવસ વેચીએ છીએ, મહિનામાં 2 વાર વેચતા હોય તો અમે 8 દિવસ વેચીએ છીએ, પણ અમે બધું વિતરણ કરી લઈએ છીએ. તો પણ થોડો મસ્ત પ્રશ્ન હોય તો પછી અમે હલ કરીએ છીએ બધા બહેનો થઈને. તમે આ યોજનાનો લાભ લીધો અને આમાં તમે કાર્યાન્વિત થયા છો, તો એનાથી તમારા જીવનધોરણમાં પણ કંઈક સુધારો થયો છે, કંઈક બદલાવ આવ્યો છે તમે અને તમારી સાથેની બહેનોને, તો એમાં શું ફરક પડ્યો એ જણાવો. પહેલે થોડું દુઃખ પડતું હતું, પાતા બધી સખી મંડળની બહેનો થયા છે ભેગા અને સહાય આપે છે, સરકાર બી સહાય આપે છે અને તાલુકા પંચાયત બી સહાય આપે છે, પછી અમારે થોડું જીવનધોરણ સારું બન્યું છે અને બધા સુખ શાંતિથી જીવન જીવી લઈએ છીએ અને બધું વિતરણ કરી લઈએ છીએ, બધી બહેનોનો સાથ હોય છે અમારે. હવે તમે જે આ દુકાન ચલાવો છો તો એનાથી તમને અંદાજિત ફાયદો કેટલો થાય? અમે પહેલે જૂથનો માલ લાવીએ છીએ સરકારી ભંડારનો, તો 80,000 ભરવા પડે, 86,000 ભરવા પડે, પછી અમે વિતરણ કરીએ, અંદર બધું લાવી કાઢીએ, સંસ્થાનું માલનું બધું લાવી કાઢીએ, પછી વિતરણ કરીએ, તો અમારે બધો ભંડોળ થતાં અમારે 8,000 પડે, 10,000 પડે કે 9,000 પડે, અંદાજિત પડે, પછી અમે થોડો મસ્ત અમારને ખર્ચો પડે એ ખર્ચો અમે કાઢી કાઢીએ, કે બહેનો હોય તો બહેનોને બી વાપરવા પૈસા આપવા પડે ને, પછી અમે થોડો મસ્ત અંદરથી વિતરણ એકાબીજા બહેનો લઈએ મજૂરી પેઢામાં મતલબ, અને પછી જે થતું હોય અમે એમને સ્ટોકમાં આપી દઈએ. પછી અનાજ જતું રહ્યું વિતરણમાં તો કેરોસીન લાવીએ, કેરોસીનમાં પણ વિતરણ કરીએ છીએ અમે રીતે. પછી બહેનોને તકલીફ પડે તો અમે અંદર પૈસા થોડા મસ્ત આપીએ છીએ, પણ અમને સરેરાશ 8-9 હજાર રૂપિયા અમને મળે, પછી અમે અંદર મજૂરી અમારી જે બહેનોની એ અમે થોડી મસ્ત કાઢીએ છીએ, કે ચલો 1,000 રૂપિયા મજૂરી કાઢવી છે બધા વચ્ચે, કે 600 રૂપિયા મજૂરી કાઢવી છે, અમે બહેનો વિતરણ કરીએ, પછી અમને મીટિંગમાં ખબર પડે એ રીતે અમે કાઢીએ છીએ. મિરાજબેન, તમે દૂરદર્શન કેન્દ્રને આટલી સરસ માહિતી આપી, આટલી સખી મંડળ માટે ખૂબ સરસ માહિતી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સારું. દર્શક મિત્રો, આપે નિહાળ્યું કે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કેવી કામગીરી ચાલી રહી છે, કેટલી સરસ કામગીરી ચાલી રહી છે. યોજનાની અને વિકાસની આવી વિવિધ વાતો લઈને ફરીથી મળીશું ગ્રામ જગત કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને રજા આપશો.